कर्नाटक संघ अमदावादनी 75मी वर्षगांठ निमित्ते कर्नाटक दर्शन 2022 शुभारंभ अमदावाद खाते मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल उपस्थिति में थयो हतो। आ प्रसंगे मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले जणाव्युं हतुं के हेरिटेज सीटी अमदावादना आंगणे आयोजित कर्नाटक दर्शन 2022 उद्घाटन प्रसंगे उपस्थित रहीने आनंदनी लागणी अनुभवुं छुं। देशनी आज़ादीना 75 वर्ष पूरा थवानी साथे ज कर्नाटक संघ अमदावादनी पण 75मी वर्षगांठ छे, जे एक सुखद योगानुं योग छे। आज़ादी पछी आटला वर्षे आपणने एवुं सबळ नेतृत्व मळ्युं छे के आजे आपणे बधा पोतानुं गाम, पोतानुं शहेर के पोताना राज्य करता पोताना देशने वधु महत्व आपीए छीए अने एक भारत श्रेष्ठ भारतनी संकल्पना साकार करी रह्या छीए। कर्नाटकथी वर्षो पहला आवीने अहीं वसेला लोको अहिया दूधमां साकर भळे एम भळी गया छे। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना मार्गदर्शनमां हमेशा दरेक राज्य एक थईने देशनी विकास यात्रामां सहभागी बने એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ રહે છે। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યએ દેશભરના રમતવીરોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ પૂરી પાડીને નેશનલ ગેમ્સનું સફળ આયોજન કર્યું છે, જે ગુજરાતના ડેવલપમેન્ટ મોડલ અને સર્વાંગી વિકાસને લીધે શક્ય બન્યું છે। પેરા કોવિડ પછી દુનિયાના ઘણા મોટા દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા, પણ આજે આપણું અર્થતંત્ર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વમાં 6ઠા સ્થાનેથી 5મા સ્થાને આવી ગયું છે। ગુજરાત અને કર્ણાટકનો પણ દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે। આવનારા સમયમાં પણ બંને રાજ્યો આ જ રીતે એક થઈને દેશના વિકાસમાં સહભાગી થતા રહેશે। આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબત તથા ખાણ ખનિજ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે કર્ણાટક સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ભૂમિ છે। કર્ણાટકના વિકાસમાં ગુજરાતીઓ પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનના લીધે જ આજે દેશ વૈશ્વિક અર્થતંત્રમાં 5મા સ્થાને પહોંચ્યો છે, જેમાં ગુજરાત અને કર્ણાટક બંનેનું મહત્વપૂર્ણ યોગદાન છે। આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે કર્ણાટક સંઘ તેના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ પણ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે। ભલે આપણે બધા અલગ અલગ રાજ્ય કે શહેરમાં ધંધા રોજગાર માટે વસ્યા હોઈએ,